कांकरेज तालुकाना खारिया गामनी पावन भूमि पर दीक्षार्थी शोभायात्रा तारीख 27/3/2022 रविवारे सवारे 8 થી 1 વાગ્યા સુધી આખા ગામમાં ફરી લોકોએ હર્ષભેર શોભાયાત્રામાં જોડાઈ ધામધૂમથી ઉજવણી કરી હતી। ખારિયા નિવાસી હાલ અમદાવાદ ખાતે રહેતા શ્રીમતી કમળાબેન લીલાચંદ શાહ વેલાણી પરિવારના સુપુત્ર મુમુક્ષ ચારિત્ર દિલીપકુમાર એવં મુમુક્ષ ચારિત્ર રક્ષાબેને મોહમાયાનો ત્યાગ કરી સંયમ ભક્તિનો માર્ગ અપનાવી જીવન સમર્પિત કરી દીક્ષા લેવા તત્પર થયા છે। પરમ પૂજ્ય વિશ્વરત્ન સુરેશ્વરજી મહારાજ વિકલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજની હાજરીમાં જીવન સમર્પિત કરશે તેઓની આવતા ચૈત્ર વદ 5મ ગુરુવાર તારીખ 21/4/2022ના રોજ અમદાવાદ ઘાટ રોડિયા વિસ્તારમાં દીક્ષા અંગીકાર કરવામાં આવશે તેમાં ચારિત્ર અંગીકાર કરશે। આ નિમિત્તે દીક્ષા અંગીકાર શોભાયાત્રા તેમજ સમસ્ત ગામ લોકોને બપોરનું ભોજન પ્રસાદ રાત્રે સંતવાણી સત્સંગ કાર્યક્રમ કરાવી સધાર્મિક ભક્તિનો લાભ મળવશે। આમ અગાઉ 5 વર્ષ પહેલા તેમની દીકરી માં સાહેબ મહર્ષિ રત્નશ્રીજીએ દીક્ષા અંગીકાર કરેલ છે। જૈન પરિવારે ખારિયા શાળા અને શિવ મંદિરમાં 6,51,000નું અનુદાન આપ્યું હતું। આ પ્રસંગે ખારિયામાં શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રા જૈન સંઘ ખારિયા ગામની ચારે બાજુ શોભાયાત્રા ફરી હતી। આ પ્રસંગે શોભાયાત્રામાં ઉપસ્થિત મહેમાનોમાં ખારિયા ગામના વતની રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા જોડ્યા હતા। સાથે હર્ષદભાઈ શાહ ગામના સરપંચ કનુભા વાઘેલા ડેપ્યુટી સરપંચ સહિત ગામના યુવાનો વડીલો મહિલાઓ બાળકો સહિત જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષા અંગીકાર શોભાયાત્રાને શોભાવી હતી। तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।